નવસારીમાં દીપડાના હુમલાથી મહિલા ઘાયલ થઈ છે. નવસારી વાડોલી રોડ ઉપર નસીલપુર ગામે રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરવા જતા એક દીપડો કાર સાથે ટકરાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતા દીપડો રસ્તા ઉપર પડ્યો હતો. આ દરમિયાન લોકોની ભીડ ઉભી થતા દીપડો બચવા માટે ભાગ્યો. દીપડો એક યુવતીના પાછળથી તરાપ મારતા યુવતીના પગમાં ગંભીર ઇજા પહોંચી, જોકે યુવતીને ઘરમાં ખેંચી લેતા તેનો જીવ બચી ગયો. જ્યારે દીપડો ઘરના આંગણામાં ફસડાઈને મોપેડ સાથે અથડાયો હતો. આ હુમલા બાદ દીપડો જંગલમાં ફરાર થયો છે. સમગ્ર ઘટના બાદ વન વિભાગ દ્વારા નવસારી પાલિકાના ફાયર વિભાગ તેમજ ગણદેવી અને ચીખલી વન વિભાગના કર્મચારીઓની મદદ માંગવામાં આવે છે. વધુમાં એનજીઓની ટીમે પણ દીપડો પકડવાની શોધખોળ હાથ ધરી છે. સુરતથી વધુ સમાચાર છે. 5 કરોડની લૂંટનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે. વલસાડની આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. ઇનોવા કારમાં 4 શખ્સોએ આ લૂંટને આચરી હતી. જોકે રાહતની વાત એ છે કે કરોડોની લૂંટનો આ ભેદ ઉકેલાઈ ચૂક્યો છે અને વલસાડથી આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. એમના ભોગ બનાને કહેવા મુજબ છેલ્લા 20-22 દિવસથી એમના સંપર્કમાં છે અને 6 મહિનાથી એમને કોઈ બીજા વ્યક્તિ સાથે વાત ચાલતી હતી અને એણે શ્રીકાંતને લોકોને કહ્યું અને એમણે પછી આનો ભરત અમારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડા ચૂક્યા છે. ભરત, જે રીતની આ ઘટના સામે આવી છે, વલસાડથી આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, વધુ અપડેટ શું? બિલકુલ, સુરતથી જે લૂંટની ઘટના બની હતી, આરોપીઓ મુંબઈ તરફ ભાગી રહ્યા હોવાના મેસેજ મળ્યા હતા. આથી સુરતથી લઈ અને મુંબઈ સુધીની પોલીસને એક્ટિવ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડ પર હતી. એ દરમિયાન પોલીસની નાકાબંધી દરમિયાન વલસાડના પારડી પલસાણા નજીકથી આ લૂંટના 2 આરોપીઓ અત્યારે પોલીસના હાથે ઝડપાયા છે. વલસાડ જિલ્લા LCB અને SOG પોલીસે ફરાર થઈ રહેલા 2 આરોપીઓ પાસેથી લૂંટનો કેટલોક મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જોકે અત્યાર સુધી પોલીસના હાથમાં માત્ર 2 આરોપીઓ જ લાગ્યા છે. બાકીના આરોપીઓ હજુ સુધી ફરાર છે. આથી વલસાડ જિલ્લાની પોલીસ અત્યારે ફરાર આરોપીઓ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વલસાડ જિલ્લાના તમામ જે રસ્તાઓ છે ત્યાં આગળ જે છે પોલીસની પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે. સાથે જ આપણે જણાવી દઈએ કે વલસાડ જિલ્લાની આસપાસની અંદર સંપ્રદેશ દમણ અને દાદરનગર હવેલીની સાથે મહારાષ્ટ્રની પણ હદ લાગે છે. આથી ગુજરાતની જે હદો છે એ બાજુના સંપ્રદેશ અને મહારાષ્ટ્રને લાગે છે. ત્યાં પણ પોલીસ પણ જે ચેકિંગ છે વધારી દેવામાં આવ્યું છે. આમ અત્યાર સુધી વલસાડ પોલીસ દ્વારા 2 આરોપીઓને ઝડપવામાં સફળતા મળી હોવાના અત્યારે અહેવાલ મળી રહ્યા છે. જોકે બાકીના આરોપીઓ હજુ સુધી ફરાર છે. લૂંટનો કેટલોક મુદ્દામાલ જ હજુ મળ્યો છે. બાકીનો મુદ્દામાલ અને આરોપીઓ હજુ ફરાર હોવાથી પોલીસ તેમને ઝડપવા માટે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આભાર ભરત, માહિતી બદલ. દાહોદથી અન્ય સમાચાર આવી રહ્યા છે. 6 વર્ષીય બાળકીના મૃતદેહ મામલે હવે મોટો ખુલાસો અહીંયા સામે આવી રહ્યો છે. બાળકીનું મોઢું દબાવીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પેનલ PM રિપોર્ટમાં આ મોટો ખુલાસો સામે આવ્યો. શાળાના કમ્પાઉન્ડમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. શાળા છૂટ્યા બાદ મોડે સુધી બાળકી ઘરે ન પહોંચતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા LCB અને સ્થાનિક પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. હાલમાં PM નો પ્રાથમિક અહેવાલ જે અમને પ્રાપ્ત થયો છે એ મુજબ એમના મૃત્યુનું કારણ એસ્ફિક્સિયા ડ્યુ ટુ સ્મૂધરિંગના કારણે મરણ ગયેલ છે. મતલબ એમનો શ્વાસ રૂંધી દેવાથી બાળકનું મરણ ગયેલ છે. માટે આ બાબતમાં ખૂનનો ગુનો દાખલ કરી અને આ ઘરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરેલ છે. આ ઉપરાંત એમના સ્ટમકમાંથી જે સેમ્પલો લેવામાં આવ્યા છે અને હિસ્ટોપેથોલોજી વગેરે માટે ફોરેન્સિકમાં મોકલવામાં આવશે અને જેના આધારે ફાઇનલ કોઝ ઓફ ડેથ. રાજ્ય સરકારના મંત્રી આરોગ્ય કેન્દ્રની પોલ અહીંયા ખુલ્લી નાખી છે. મુકેશ પટેલે ઓલપાડ આરોગ્ય કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા. 22 કર્મચારી પૈકી માત્ર 5 કર્મચારી હાજર જોવા મળ્યા. 2018માં ફળવાયેલું સોનોગ્રાફી મશીન હજી પણ પેક હાલતમાં છે. આરોગ્ય કેન્દ્રની બેદરકારીથી મંત્રી અહીંયા ગુસ્સે થયેલા જોવા મળ્યા. તમારા આ 22 માંથી ખાલી 5 હાજર છે. તમારા છોકરી તેમના રોજ 1-4 માં એ ઘરે ચાલ્યા જાય. જાનગીપુરા સુરત ઓલપામાં નોકરી કરીને સુરત ચાલ્યા જાય, એ કેમ ચાલે? મમ
મને ઇન્સ્ટ્રક્શન આપવાને મને રિપોર્ટ બનાવો, ઇન્સ્ટ્રક્શન મને આપવાને મને રિપોર્ટ બને, આજે સાંજે અહીંયા આવો, બધાને રિપોર્ટ બનાવીને આપો. આ તમારા રેડિયોલોજીસ્ટ છે કે એને અહીંયા એનેમાં મૂકો છે અને ડેપ્યુટેશન પર છે, બાયોમેટ્રિક અને ચાલે છે, આમ ચાલે એક પણ એક્સરે ચેકિંગ નથી કર્યો, કેમ ચાલે આ બધું? મને આજે સાંજ સુધી બધો રિપોર્ટ જોઈએ. નર્મદાના ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે. રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં કેવાયસી માટે લાંબી કતારો લાગી છે. આધાર કાર્ડ કઢાવવા રાત્રે જ લાઈનો લાગતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કચેરીમાં ધીમી ગતિથી કામ થતું હોવાનો પણ આરોપ છે. આ સાથે સર્વર ધીમું ચાલતું હોવાનું પણ તંત્રનું રટણ યથાવત છે. મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે. જિલ્લાના કડીમાં ખેડૂતો તેમજ સ્થાનિકો હાલ પરેશાન બન્યા છે. કડીના રાજપુરના લોકો બોરમાં નીકળી રહેલા લાલ પાણીને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા સમયથી બોરમાંથી લાલ પાણી આવી રહ્યું છે અને છેલ્લા 20 દિવસથી પાણીમાં લાલાશ એ વધી ગયેલી જોવા મળી છે. આ ઘટનાના પગલે પોલ્યુશન અધિકારીએ સ્થળ પર પહોંચી પાણીના સેમ્પલ લીધા. ફેક્ટરીઓ ભૂગર્ભમાં વેસ્ટ કેમિકલ ઉતારતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો. ફેક્ટરીઓમાં તપાસ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સો મહિનાથી સર એટલું ડેન્જર પાણી આવે છે, એનાથી સર કેન્સરના પ્રમાણે વધી રહ્યું છે અને ખેતરમાં જ સર જે શાકભાજી થાય એનાથી બી સર અમને બહુ નુકસાન થાય છે. અમે સેમ્પલ તો સર આ લગભગ 100 થી 12 મહિના 2 થી 3 વખત સેમ્પલ લઈ ગયા પણ એનું કોઈ અમને સર રિપ્લાય, કોઈ સારો કોઈ જવાબ મળતો નથી સર. અને સર આ એક પોઈઝન અમે પીએ તો આપ માનો તોય ચાલે સર? અમારા બોરમાં પાછલા 2 વર્ષથી લાલ પાણી ચાલુ થયું છે અને 6 મહિનાથી સાહેબ વધારે પાણી ચાલુ થયું છે. અમારા આજુબાજુ કેમિકલની કંપનીઓ સાહેબ 20 થી 25 હશે કંપનીઓ, બધા ડ્રિલિંગ કરીને જમીનમાં પાણી ઉતારે છે અને એ જમીનમાં પાણી ઉતારે છે એટલે અમારે અહીંયા આગળ પાણીની બહુ તકલીફ પડે છે અને કેમિકલવાળું પાણી આવે છે. ઓછામાં ઓછા લગભગ અમારા રાજપુર ગામમાં 20 બોરમાં પાણી આવતું હશે કેમિકલનું. બોરમાંથી જે કલરવાળું પાણી આવે છે એટલે બોરના સેમ્પલ લઈ એના પેરામીટર ચેક કરી જે તે ઇન્ડસ્ટ્રી લાગતી વળગતીમાં જાણવા મળશે એની પર કડક એક્શન વડી કચેરી ગાંધીનગરથી લેવામાં આવશે. મહેસાણા જિલ્લાના કડીમાં કેમિકલયુક્ત ઘાસ ચારાથી પશુના મોતનો આક્ષેપ થઈ રહ્યો છે. કડીના રાજપુર ગામે પાશ્વ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી ખાનગી કંપની પર પશુ માલિકે આક્ષેપ લગાવ્યા છે. પશુ માલિકે કહ્યું કે કંપનીનું કેમિકલ ઉડીને ઘાસચારા પર પડ્યું અને આ ઘાસચારો ખાવાથી પશુઓના મોત થયા. આ મામલે પોલ્યુશન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કેમિકલવાળી માટીના પોલ્યુશન વિભાગે સેમ્પલ એકઠા કર્યા. પશુ માલિકે કહ્યું કે પીએમ રિપોર્ટમાં પણ કેમિકલયુક્ત ઘાસચારો ખાવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ કંપનીમાંથી જે કેમિકલ ઉડી અને પાઇપ ફાટીને મારી આ ખેતરના ઘાસચારા પર પડ્યું હતું અને આ ઘાસચારો હું કાપીને ઘરે લઈ ગયો હતો અને એના લીધે એના પેટમાં પોઈઝન થઈ ગયું. મેં રિપોર્ટે કરાયા અને એનું પોસ્ટમોર્ટમ કરાયું તો એના રિપોર્ટમાં એ જ આવે છે કે આ ઘાસ આ કેમિકલના લીધે ઘાસચારો ખાઈ ગઈ છે ભેંસો અને એના લીધે એને પોઈઝન થઈ ગયું. ફરિયાદ અન્વયે જો ભેંસો જે મરી ગઈ છે એ કંપનીની પાછળ જે કંઈ જાણવા મળ્યું છે એના સોઇલના સેમ્પલ લીધા છે. ફરિયાદીએ જણાવ્યું કે આ જગ્યા ઉપરથી જે કંઈ ભેંસોને મરી ગઈ છે તો એ જગ્યા ઉપર ને સોઇલમાં શું કન્ટામિનેશન છે કે એ માટે ચેક કરવા માટે સેમ્પલ લીધા છે. વડોદરામાં મનપાના અણઘડ વહીવટથી ઈ રિક્ષાઓ હાલ ધૂળ ખાઈ રહી છે. સત્તાધીશોના વધુ એક અણઘડ વહીવટથી આ લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી ઈ રિક્ષાઓ ભંગાર બની ચૂકી છે. ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી ઈ રિક્ષાની દરકાર ન લેવાય. 5 વર્ષ અગાઉ વોડા દ્વારા ભાયલી ગ્રામ પંચાયતને આ ઈ રિક્ષા ફાળવવામાં આવી હતી. તંત્રના 2 વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો. આવારા તત્વોએ ઈ રિક્ષાનું ભંગાર વેચી નાખ્યું તો ચાર્જિંગ પોઈન્ટના વાયરો અને કેટલાક બોર્ડ પણ ચોરાઈ ચૂક્યા છે. અધિકારીઓની લાપરવાહીના કારણે ઈ રિક્ષા ધૂળ ખાતી હોવાનો કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે ઈ રિક્ષાના કેટલાક પાર્ટસ બગડી ગયા છે જે રિપેરિંગ કર્યા બાદ ઉપયોગમાં લેવામાં આવશે. હુડા દ્વારા ભાયલી ગ્રામ પંચાયતને ઈ રિક્ષાઓ કચરો ભરવા માટે ભાયલી ગામના તમામ રહેતા લોકો માટે આપેલી હતી પણ એ ઈ રિક્ષાઓ અત્યારે સ્મશાનમાં ધૂળ ખાય છે. અધિકારીઓ ફક્ત 8 કલાક અને નોકરીમાં કેટલા રૂપિયા મળે છે અને એના સિવાય બીજા કેટલા રૂપિયા મળે છે એની જ શોધમાં હોય છે. બાકી નાગરિકોને સાચી દિશામાં કામ કરવા માટે બહુ ઓછા લોકો રહી ગયા છે. એની બેટરી અને સ્પેરપાર્ટ્સ બગડી ગયેલા છે કે જે રિપેરેબલ નથી.
છતાં એક્સપર્ટ દ્વારા એનું એસેસમેન્ટ કરી અને ઉપયોગમાં આવતી હોય, રિપેરેબલ હોય તો એને કરાવી અને એના કોઈ અન્ય ઉપયોગમાં લેવાતી હશે તો એની ચકાસણી કરવામાં આવશે. તરણેતરના મેળામાં સર્જાયેલા વિવાદને લઈને કેબિનેટ મંત્રી મુણુબેરાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તરણેતરના મેળામાં જે સમાચાર છે તે મુદ્દે તપાસ કરવા તેઓએ જણાવ્યું છે. તપાસ બાદ પગલાં લેવામાં આવશે. જે કસૂરવાર હશે તે વ્યક્તિ સામે પગલાં લેવાનું તેઓએ જણાવ્યું છે. કલેક્ટર અજીતજી અને પ્રાંત અધિકારી છે એને તપાસ કરવા માટેની આદેશ કર્યા છે અને કોઈ મેં કીધું ને કે કોઈ જે મેળાના આયોજક છે એ કોઈ એવું કંઈ ચૂત્ય કંઈ કર્યું હોય એવું છે નહીં એવું મને કલેક્ટરે કીધું છે. પણ કોઈ અન્ય વ્યક્તિ હોય આવું કંઈ હશે તો એની અમે જે પગલાં લેવાના થતા હોય એ 100% જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અને જિલ્લા પ્રશાસન તરીકે કલેક્ટરશ્રી લેશે. સુરેન્દ્રનગરથી પણ સમાચાર આવી રહ્યા છે. તરણેતરના મેળામાં વાયરલ વિડીયો મામલે તપાસ થઈ રહી છે. સુરેન્દ્રનગર ઇન્ચાર્જ કલેક્ટરે તપાસના આદેશ આપી દીધા છે. વાયરલ વિડીયોની ખરાઈ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. વાયરલ વિડીયો સાચો હશે તો કાર્યવાહી હાથ ધરાશે. પ્લોટ રાખનાર હરાજી કરનાર એજન્સી સામે પણ કાર્યવાહી થશે. મોતના કુવારા સંચાલક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ચોટીલા પ્રાંત અધિકારીને પણ હાલ તપાસ સોંપાઈ છે. તરણેતરના લોકમેળામાં અભદ્ર ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. લોકમેળામાં મોતના કુવાના સ્ટેજ ઉપર યુવતીઓના ઠુમકા સામે આવ્યા. વિડીયો જે છે એ તત્કાલીન સમયે આવા કોઈ કાર્યક્રમો ત્યાં થયેલા હતા કે કેમ એના માટે એની વિડીયોની અધિકૃતતા અને આ વિડીયો કોઈ મોર્ફ કરેલા છે કે કેમ એની અધિકૃતતા પણ અમે ચકાસી રહ્યા છીએ. તપાસ અમે પ્રાંત અધિકારી શ્રી ચોટીલાને તાત્કાલિક અસરથી સુપ્રત કરી દીધી છે. એની અધિકૃતતાની બાબતે ચકાસણી થઈ જાય અને આવી કોઈ પ્રવૃત્તિ ત્યાં થઈ હશે તો તરણેતરનું મેળાનું જે આયોજન છે એ ગ્રામ પંચાયત કરતી હોય છે અને એના જે ઓક્શન જે પ્લોટોની હરાજી હોય છે જે એજન્સીને આપવામાં આવેલી હોય જે કોઈ પ્લોટમાં આવી પ્રવૃત્તિ થઈ હશે તો એ પ્લોટ ધારક એજન્સી વિરુદ્ધ અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું. આણંદી સમાચાર છે. ભૂતિયા શિક્ષકો પર સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. નોકરીમાં બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરાશે. આણંદના 100 શિક્ષકોને બરતરફ કરાયા છે. એનઓસી લઈને રજા ઉપર ગયેલા શિક્ષકો હજી સુધી પરત નથી ફર્યા. એનઓસીની મુદત પૂર્ણ થયા બાદ પણ તેઓ પરત નથી ફર્યા. ઉમરેઠ, સુચિત્રા, ખંભાત, તારાપુરના ચાર શિક્ષકો જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે હાલ કાર્યવાહી કરી છે. આણંદ જિલ્લા પંચાયતે શિક્ષણ વિભાગને જાણ કરી હતી. એક સમીમેન નૂર મોહમ્મદ મંસૂરી તરીકે એક આસિસ્ટન્ટ શિક્ષક નોકરી કરતા હતા, ફરજ બજાવતા હતા. 19/8/2019 ના રોજ તેઓ 3 મહિનાની NOC લઈ અને વિદેશ ગયા હતા. કઈ ગયા? કેનેડા. હા, પછી ત્યારબાદ એમની 3 માસની રજા તો પૂરી થઈ ગઈ પણ ત્યાર પછી પણ અત્યાર સુધીમાં એ હાજર થઈ ન હતા. TPOના રિપોર્ટના આધારે, આ શાળાના રિપોર્ટના આધારે ઘણો બધો સમય ગેરહાજર રહ્યા એટલે આણંદથી ઉચ્ચ અધિકારીઓએ એમને બળતરફ કરેલા છે. અમારા શાળાના શિક્ષિકાબેન ગૌરીબેન હસમુખભાઈ રાણા તેઓ તારીખ 17/5/22 થી 13/8/22 સુધી NOC લઈને વિદેશ ગયેલા હતા અને તેઓ પોતાના સમયસર શાળામાં હાજર થયેલ ન હતા તેની જાણ મેં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં કરેલ હતી અને તેઓએ તે બધા યોગ્ય પગલાં લીધેલ છે. પટેલ હાર્દિક કુમાર વિષ્ણુભાઈ છેલ્લા ઘણા સમયથી વગર રજાએ શાળામાં ગેરહાજર રહેતા હતા તેની જાણ અમે જિલ્લા પંચાયત શિક્ષણ કચેરી આણંદને કરેલી તો જિલ્લા પંચાયત કચેરી દ્વારા તેમને નોટિસ આપવામાં આવેલી. એમને હાજર થવા માટે ટાઈમ પીરિયડ આપેલો, ટાઈમમાં પણ હાજર થયેલ નથી. તેથી જિલ્લા પંચાયત શિક્ષણ કચેરી દ્વારા સદાય શિક્ષકને બરતરફ કરવામાં આવેલા છે. 6 શિક્ષક હતા કે જે NOC લઈ અને પરદેશ ગયેલા અને એમની 3 મહિનાની મુદત દરમિયાન હાજર ન થતા એમને 3 નોટિસો આપ્યા બાદ અહીંથી આપણે એમને બરતરફ કરેલા છે. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી અને આ પ્રક્ષાલન વિધિ દર વર્ષે ભાદરવી પૂનમ પછીની 4th કરવામાં આવે છે. ખાસ કરીને આ વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા ચાલી અંબાજી મંદિરે દર્શન કરવા આવે છે અને ઘણા યાત્રિકો સીધા ચાલીને મંદિરે પહોંચતા હોય છે. તેવામાં મંદિરની સ્વચ્છતા સાથે પવિત્રતા જાળવવા માટે આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે.
અમે અહીંયા પ્રસ્થાન વિધિ માટે આવીએ, જે પૂનમ પેટે જે અસ્તુતિ થઈ હોય એને નિવારણ કરવા માટે અહીંયા આવીએ છીએ, અને ઘરના આખા સાફ કરીને ધોઈએ છીએ અમે. એના ઘસારા પેટે અમે એક સોનાનો સિક્કો ગીની આપીએ છીએ દર વર્ષે, એ માતાજીને અર્પણ કરીએ છીએ. ગર્ભગૃહમાં જ્યાં આગળ મંદિરમાં માતાજી વિરાજમાન છે ત્યાં આગળ પણ શાસ્ત્રોક્ત વિધિથી આ જે પ્રક્ષાલન વિધિ છે તે કરવામાં આવે છે. વર્ષોથી અમદાવાદનો જે સોની પરિવાર છે